લખીશું તો તેમાં પહેલું છે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કાવ્ય ખાલી જગ્યા ગમે આવે છે સન મૂન કે સ્ટાર તો મિત્રો ગુજરાતી ભાષાની અંદર કાવ્ય આવે છે ચાંદલો ગમે તો ચાંદાને અંગ્રેજીમાં મૂન કહેવાય તો આપણો જવાબ આવશે બ મૂન તો બોક્સની અંદર આપણે લખીશું બ નંબર બે આપણે કચરો ક્યાં નાખીએ છીએ ડસ્ટબિનમાં ટબલરમાં કે બાઉલમાં તો મિત્રો આપણને બધાને ખબર છે કે કચરો આપણે ડસ્ટબીનમાં નાખીએ છીએ તો જવાબ આવશે અ ત્યાર પછી નંબર થ્રી એસટીઓ પી સ્ટોપ લખ્યું હોય ત્યાં શું કરશો વાહન ચલાવીશું હોર્ન વગાડીશું કે રોકાઈ જશું તો જવાબ આવશે ક રોકાઈ જશું ત્યાર પછી નંબર ફોર શું કામમાં આવે છે કી એટલે કે ચાવી તાળું ખોલવા માટે સંગીત સાંભળવા માટે કે ક્રિકેટ રમવા માટે તો ચાવી છે તે તાળું ખોલવા માટે કામમાં આવે છે તો આપણે બોક્સની અંદર લખીશું અ નંબર પાંચ આપણા દેશનું નામ શું છે ઇન્ડિસ ઇન્ડિયન કે ઇન્ડિયા તો આપણા દેશનું નામ છે ઇન્ડિયા ક ત્યાર પછી નંબર છ ભારતના વતનીઓ એટલે કે ભારતના લોકો વિશ્વમાં કયા નામે ઓળખાય છે ઓપ્શન આપેલા છે ઇન્ડિયન ઇન્ડિઝ કે ઇન્ડિયા તો ઇન્ડિયાના લોકો છે તે ઇન્ડિયન તરીકે ઓળખાય છે તો જવાબ આવશે અ નંબર સાત ભારતના બંધારણે કેટલી ભાષાઓને માન્યતા આપી છે બાવીસ વીસ કે એકવીસ તો જવાબ આવશે અ બાવીસ ભાષાને માન્યતા આપેલી છે તો આપણે બોક્સની અંદર લખીશું અ નંબર આઠ ભારતની ચરણી નોટો પર તેનું મૂલ્ય કેટલી ભાષાઓમાં લખેલું હોય છે આપણી પાસે કોઈ પણ નોટ હોય તો આપણે જોઈએ કે તેનું મૂલ્ય છે કેટલી ભાષાની અંદર લખેલું હોય તો જવાબ આવશે અગિયાર ભાષા અ નંબર નવ ભારતની રાષ્ટ્ર મુદ્રામાં નીચે શું લખેલું હોય છે વંદે માતરમ માતા કી જય કે સત્યમેવ જયતે તો જવાબ આવશે ક સત્યમેવ જયતે નંબર દસ ભારતમાંથી સૌથી વધુ કઈ ભાષાની ટીવી ચેનલો પ્રસારિત થાય છે હિન્દી ઇંગ્લિશ કે ગુજરાતી તો જવાબ આવશે અ હિન્દી નંબર અગિયાર લીલું પીળું છે ગોળ છે સ્વાદે ખાટું લાગે છે સોડા શરબતમાં વપરાય છે બોલો તે કોણ છે તો અહીંયા મિત્રો તમને નાનું એવું ઉખાણું પૂછી લીધું છે તો આપણે જવાબ આપીએ લીંબુ ટમાટર કે સેબ તો લીલું પીળું હોય ગોળ હોય સ્વાદે ખાટું હોય સોડા શરબતમાં વપરાતું હોય તો તે હોય લીંબુ તો લીંબુને હિન્દીમાં કહેવાય છે લીંબુ તો જવાબ આવશે અ તો આપણે બોક્સની અંદર લખીશું નંબર બાર હું ઉષા છું વાક્ય માટે નીચેનામાંથી શું સાચું છે એમ આઈ ઉષા આઈ એમ ઉષા કે ઉષા આઈ એમ તો આપણે અંગ્રેજી ભાષાની અંદર શીખી ગયા કે હું ઉષા છું નું અંગ્રેજી થશે આઈ એમ ઉષા તો જવાબ આવશે બ નંબર તેર શું અત્યારે તમે વાંચી રહ્યા છો આપણે આન્સર અંગ્રેજીમાં આપવાનો છે નો આઈ ડોન્ટ નો કે યસ તો શું અત્યારે તમે વાંચી રહ્યા છો તો કે હા મિત્રો આપણે વાંચીએ છીએ તો જવાબ આવશે ક યસ નંબર ચૌદ ટ્રી બોય ગર્લ એપલ ને અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે ગોઠવતા નીચેનામાંથી કઈ ગોઠવણ સાચી છે અંગ્રેજી શબ્દકોષ પ્રમાણે એટલે કે આપણે તેને એ ના ક્રમ મુજબ ગોઠવીએ તો ફર્સ્ટ એપલ આવે એ પછી બી તો બોય આવશે પછી કન્ટિન્યુ લઈએ તો ડી ઈ એફ જી ગર્લ ત્યાર પછી ટ્રી તો જવાબ આવશે અ તો આપણે અન્ડરલાઈન પણ કરીશું નીચે ત્યાર પછી નંબર પંદર જોઈએ વિદ્યાર્થી માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે

કાજલ મેરી બુઆ વાક્ય માટે નીચેનામાંથી શું સાચું છે કાજલ મારી ફોય છે કાજલ મારી સહેલી છે તો જવાબ આવશે બ કાજલ મારી ફોય છે તો બોક્સની અંદર લખીશું ત્યાર પછી નંબર અઢાર પિતા માતા ભાઈ ભાભી તો દાદા તો દાદી સાવ ઇઝી તો આપણો જવાબ આવશે ક નંબર ઓગણીસ નીચેનામાંથી કયો શબ્દ પાણીનો સમાનાર્થી શબ્દ નથી જલ ગજ કે નીર અહીંયા જલ અને નીર આ બંને પાણીનો સમાનાર્થી શબ્દ છે તો ગજ છે તે નથી તો આપણો જવાબ આવશે બ ત્યાર પછી નંબર વીસ કપડાં સીવડાવવા છે તો કોની પાસે જશો બઢાઈ સિપાઈ કે દરજી તો જવાબ આવશે ક દરજી નંબર એકવીસ વાહનોમાં ડ્રાઈવર કઈ બાજુએ બેસે છે લેફ્ટ રાઈટ કે મિડલ બરાબર છે અહીંયા આપણને અંગ્રેજીમાં ઓપ્શન આપેલા છે તો લેફ્ટ રાઈટ કે મિડલ લેફ્ટ એટલે ડાબી રાઈટ એટલે જમણી મિડલ એટલે કે વચ્ચે તો રાઈટ બાજુ ડ્રાઈવર હોય છે તો જવાબ આવશે બ નંબર બાવીસ સ્પોર્ટ્સ ડેના દિવસે નીચેનામાંથી શું લાગુ પડે છે ડાન્સિંગ પ્લેઈંગ કે સિંગિંગ સ્પોર્ટ એટલે કે રમત તો રમવાનું જ લાગુ પડે એટલે કે જવાબ આવશે બ પ્લેઈંગ આગળ જોઈએ નંબર ત્રેવીસ નીચેનામાંથી કયું અંગ્રેજી ભાષામાં છપાતું વર્તમાન પત્ર છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દૈનિક ભાસ્કર કે ગુજરાત સમાચાર તો મિત્રો અહીંયા તમને નેમ પરથી જ આઈડિયા મળી જાય કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે તે અંગ્રેજી ભાષામાં છપાતું અખબાર છે અથવા તો વર્તમાનપત્ર છે નંબર ચોવીસ માન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સર્જકને કયો પુરસ્કાર આપવામાં આવે છે નીચે ઓપ્શન આપેલા છે જ્ઞાનપીઠ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ કે અર્જુન એવોર્ડ તો ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્ર નોંધપાત્ર પ્રદાન કરનારને જ્ઞાનપીઠ એવોર્ડ અપાય છે તો જવાબ આવશે અ નંબર પચીસ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ અને મેઘાલય રાજ્યની માન્ય ભાષા કઈ છે અંગ્રેજી હિન્દી કે મલયાલમ તો આ બધા રાજ્યની ભાષા છે અંગ્રેજી બરાબર છે તો જવાબ આવશે અ ત્યાર પછી ત્રણ સી આપેલા છે બરાબર છે સી એટલે દરિયો સી એટલે જોવું અને સી એટલે તેણીમાંથી કયા શબ્દનો અર્થ સમુદ્ર થાય છે તો સી એટલે તેણી આ સી એટલે જોવું અને આ સી એટલે દરિયો અથવા તો સમુદ્ર તો જવાબ આવશે ક ત્યાર પછી નંબર સત્યાવીસ કાઇટ માટે નીચેનામાંથી કયો ગુજરાતી અર્થ સાચો નથી તો મિત્રો કાઇટ એટલે સમળી પણ થાય અને પતંગ પણ થાય તો આ શબ્દ છે તે સાચો નથી બરાબર છે તો જવાબ આવશે બ નંબર અઠ્યાવીસ પાસકી એકસે અધિક વસ્તુ યા વ્યક્તિ કે લીધે કિસ શબ્દ કા પ્રયોગ ક્યાજ હૈ નીચે ઓપ્શન આપેલા છે યહ એ કે વહ તો પાંચ કે એકસે અધિક વસ્તુ યા વ્યક્તિ હોય તો આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ તો જવાબ આવશે બ ત્યાર પછી આગળના વિડીયોમાં આપણે પુનરાવર્તન ભણીશું વંદે માતરમ